રાજ્યમાં 31 જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી છે. 31 જિલ્લામાં 5,70,330 બાળકો કુપોષિત છે અને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 કુપોષિત બાળકો છે. દાહોદ જિલ્લામાં 51,321 કુપોષિત બાળકો છે તો બનાસકાંઠા જિલ્લામાં 48,866 કુપોષિત બાળકો છે. વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકોની સંખ્યા જાહેર કરી છે. વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે. હિતલ, સરકાર જે આપણી નેક્સ્ટ જનરેશન છે, યુથ જે છે તે સ્વસ્થ બને તે માટેના લગાતાર પ્રયત્નો કરે છે, યોજનાઓ પણ અન્નને લઈને જાહેર કરવામાં આવે છે, તે છતાં પણ આંકડા ચોંકાવનારા છે જે આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા. જાણવા માંગે છું શું જવાબ રજૂ કર્યો આજે સરકારે. જી જરણા, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં કુપોષિત બાળકોની જે સંખ્યા છે એ સંદર્ભે અલગ અલગ પ્રશ્ન વિધાનસભાની પ્રશ્નોતરીમાં પૂછાયા હતા અને એ આંકડા ચોંકાવનારા એટલા માટે છે કારણ કે સીધી રીતે જોવા જઈએ તો રાજ્યમાં 31 જિલ્લામાં 5,70,330 જેટલા કુપોષિત બાળકો હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. સ્વાભાવિક છે, એમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 56,941 જેટલા કુપોષિત બાળકો હોવાની વાત પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આદિવાસી વિસ્તાર હોય કે ટ્રાઇબલ પટ્ટી હોય એ વખતે ત્યાં કુપોષિત બાળકો હોય છે એવી માનસિકતા છે. એ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો હોવાના જે આંકડા છે એ ધારણાને ખોટી પાડે છે. સ્વાભાવિક છે કે દાહોદ જિલ્લામાં પણ 51,321 બાળકો છે જ્યારે બનાસકાંઠામાં 48,886 જેટલા બાળકો કુપોષિત હોવાનો સ્વીકાર રાજ્ય સરકાર દ્વારા કરાયો છે. જી જી બિલકુલ, આભાર હિતલ.